મને એ સમજાતું નથી કે કામધેનુને ન મળે સૂકું એક તણખલું ને લીલાછમ ખેતરો સૌ આખલા તરી જાય છે। આ વાતની રજૂઆત અહીં એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે છેવટે હવે તંત્ર દ્વારા સ્વીકાર કરી લેવામાં આવ્યું છે કે હેડ ક્લાર્કનું એક્ઝામિનેશન પેપર જે છે એ લીક થયું છે। પરંતુ અહીં સવાલ એ થાય છે કે શું નાની માછલીઓને માત્ર પકડવાથી મોટી માછલીઓ બચી જશે, શું એમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે ખરી। આ વાતની રજૂઆત યુવરાજસિંહ જાડેજા કરી રહ્યા છે અને આ સાથે જ સરકારને તેમને ચીમકી પણ આપી છે। શું કહ્યું છે તેમણે, આવો સાંભળીએ। અત્યાર સુધી જેટલા પણ કૌભાંડો બહાર આવ્યા છે એમાં નાની નાની માછલીઓને પકડી અને એ મુદ્દે રફે દફે કરી દેવામાં આવ્યો છે, આ વાસ્તવિકતા છે અને સત્ય છે। હવે આ ઘટનાક્રમનું પુનરાવર્તન ન થાય એટલા માટે અમે આ મુદ્દાને બહુ સ્ટ્રીક્ટલી રીતે ફોલો કરી રહ્યા છીએ। જે પણ એફઆઈઆર થઈ એ પણ અમે જોયું છે, જે વ્યક્તિઓની સાથે કલ્પિત છે બરોબર છે એને પણ અત્યારે ક્યાંક ને ક્યાંક જોયું છે। હા, એક ચોક્કસ છે કે સરકાર ત્યાં સુધી પહોંચવામાં સફળ રહી છે, એ એક સાચી બાબત છે કે પહોંચી છે। એમાં જે કેતન હોય, જયેશ હોય, અન્ય જે પણ વ્યક્તિઓને પકડ્યા છે એ બધા જ વચેટિયાઓ છે, બધા વચેટિયાઓ છે જેને કોઈ ને કોઈ રીતે કમિશન અથવા તો પોતાનો ગાળો રાખી વિદ્યાર્થીઓને ભેગા કર્યા છે, વિદ્યાર્થીઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા છે અને આ બધા ઉઘરાણું કરતાઓ છે। પરંતુ આ પૈસાનો જે મેઇન સોર્સ જે વ્યક્તિ પાસે જાય છે એ વ્યક્તિને હવે પકડવો જરૂરી છે। એ પછી રાજકીય હોય, બિન રાજકીય હોય, કોઈ પણ સંસ્થા સાથે સંકળાયેલો હોય કે અન્ય કોઈ પણ હોય, હવે જો એ પકડાશે તો આનું મૂળ પકડાઈ જશે અને હવે કદાચ આપણે બહુ એની નજીક પહોંચી ગયા છીએ। કેમ કે હવે છેલ્લી કડી જ બાકી છે, સરકાર એના માટે પ્રયત્નશીલ છે, ક્યાંક ને ક્યાંક એ વ્યક્તિ કદાચ નાસી છૂટ્યો હશે તો પણ સરકાર એને પકડવા માટે 24 કહેવાય કે અલગ અલગ ટીમો અત્યારે બનાવી છે। તો આશા રાખીએ, એક આશાવાદ હજી પણ છે કે ભાઈ એ કૌભાંડીઓને, મૂળ જે કૌભાંડીઓ છે એને પકડી લે। સરકાર સાથે સહમત છો આ બાબતે, જે ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે તેનાથી ખુશ છો? બેન, ખુશ તો ન કહી શકાય, કેમ કે પહેલા તો એ જ રીતે નકારી દેવામાં આવ્યા કે ભાઈ આ તો કોઈ પોલિટિકલી સ્ટંટ છે, એ રીતે ધુતકારી દેવામાં આવે, સાંભળવામાં પણ ન આવે। પણ અમે આ દેશના, આ ગુજરાતના નાગરિક છીએ, કમસે કમ સાંભળો તો કરી, નાગરિક તરીકે તો સાંભળો, સ્વીકાર્યું નહીં, સમજ્યા નહીં બરોબર। અમે પહેલો વહેલો પુરાવો ગૌણ સેવાને રજૂ કર્યો હતો, ગૌણ સેવાને, પેપર ફૂટ્યું ભેગી જ જાણ ગૌણ સેવાને કરી હતી, એ લોકોએ પણ કહી દીધું કે અમને તો કોઈ પુરાવા જ નથી મળ્યા। એ પુરાવાનો પણ અમારે પુરાવો આપવો પડે કે અમે તમને પુરાવા આપ્યા છે, પછી અમારે એ પુરાવા જગ જાહેર તમામ મીડિયાઓની સામે આવી અમારે પુરાવા ફરીથી મૂકવા પડ્યા, ત્યારે એ લોકો એની પર તપાસ કરી। આ કામ યુવરાજસિંહે અથવા તો કોઈ પણ વિદ્યાર્થી આગેવાને ન કરવાનું હોય, ચાહે કોઈ પણ પાર્ટીનો ઉમેદવાર હોય કે કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલો હોય, એને રાજકીય ચિત્રી દેવામાં ન આવવો જોઈએ। કમસે કમ આ નાગરિક, આ દેશનો યુવાન છે બરોબર, આ ગુજરાતનો યુવાન છે, તો કમસે કમ એને સાંભળવો જોઈએ, સમજવો જોઈએ। જો ખોટું હોય તો મારા ઉપર પણ એફઆઈઆર કરવી જોઈએ, હું એના માટે તૈયાર જ છું, પરંતુ મને સાંભળવામાં ન આવે, સમજવામાં ન આવે, અને પછી જ્યારે ખ્યાલ આવે કે હા ભાઈ પેપર ફૂટ્યું હતું, ક્યારે ખ્યાલ આવે છે, જ્યારે એની પાસે અમે આંદોલન અથવા તો 72 કલાકનું જ્યારે અલ્ટિમેટમ આપીએ છીએ ત્યારે એ લોકો એની પર પગલાં લે છે। ખરેખર સરકારે સામે ચાલીને આ બધી વસ્તુઓ કરવા જેવી હતું, એટલા માટે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયા છે, છતાં પણ વિદ્યાર્થી એકતા દેખાડી છે અને વિદ્યાર્થી એકતાને લોકોએ ધ્યાનમાં રાખી અને જે પણ અત્યારે કાર્યવાહી થઈ રહી છે એના માટે એટલે એટલી જરૂર આશા છે કે આ કાર્યવાહી રાઈટ ડાયરેક્શનમાં ચાલે અને કોઈ પણ મોટી માછલીને છોડવામાં ન આવે। પરીક્ષાનું પેપર ફૂટ્યું છે આ વાત સરકારે સ્વીકારી લીધી છે, પરંતુ હવે 88,000 ઉમેદવાર કેન્ડિડેટ્સ સરકારને એક જ સવાલ પૂછી રહ્યા છે કે હવે શું થશે, શું પરીક્ષા રદ કરવામાં આવશે, અને જો રદ કરવામાં આવે છે તો આ પરીક્ષા ફરી ક્યારે યોજવામાં આવશે, અને એ પણ ટ્રાન્સપેરન્સી સાથે કે આવનારા દિવસોમાં ફરી આ ભૂલ ન થાય। આ વિડીયોમાં બસ આટલું જ। ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। નમસ્કાર।